નમસ્કાર કલરો મોડર્ન સ્કૂલ ના ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 વિષય કલરો. કલરો માં પાઠ 5 અમેશો. બાળકો આપણે અગાઉના વિડિયો માં પાઠમાં શું શીખ્યા હતા? તો અગાઉના વિડિયો માં આપણે મૂળાક્ષર બે લીટીની અંદર લખતા અને ટપકામાં હતા તે આપણે ગુપ્તા શીખ્યા હતા. અને આપણે બીજું પણ શું શીખ્યા હતા? તો તીરની દિશામાં શબ્દ બનાવતા પણ શીખી ગયા. આજે આપણે શબ્દો આપેલા હોય તે વાંચતું જવાનું છે અને સામે લખતું પણ જવાનું છે. તો ચાલો બાળકો લખીએ. તો અહીંયા જોઈએ સૂચના શું આપેલી છે. વાંચો અને લખો. તો વાંચો અને લખો માં આપણે અહીંયા શબ્દો આપેલા છે. આ શબ્દો પહેલા આપણે શું કરવાનું છે? વાંચવાનું છે. આ શબ્દો વાંચીને પછી આપણે અહીંયા સામે બે લીટીની અંદર આપણે એ શબ્દ જોઈને લખવાનો છે. તો અહીંયા પહેલો શબ્દ શું આપેલો છે? બને એક માત્ર બે સ. તો અહીંયા આપણે શું લખીશું? અહીંયા લખવાનું છે બને એક માત્ર બે સ. તે જ રીતે આપણે નીચેનો શબ્દ વાંચીએ ક ર. તો અહીંયા લખવાનું છે ક ર. તે જ રીતે અહીંયા રને કાનો રા અને જને કાનો ઝા. અહીંયા આને શું વંચાય? જને કાનો ઝા. રને કાનો રા, જને કાનો ઝા. શબ્દ શું બન્યો? રાજા. એ જ રીતે આપણે અહીંયા લખવાનું છે રા જા. ત્યાર પછી રને એક માત્ર રે સ. રે સ શબ્દ શું બને? રે સ. તો અહીંયા આપણે લખવાનું છે રે સ. પછી ત્યાર પછી શું શબ્દ આપેલો છે? અને એક માત્ર એ ક. તો અહીંયા આપણે લખીશું એ ક. ત્યાર પછી આપણે અહીંયા બીજો શબ્દ વાંચીએ બને એક માત્ર બે સને એક માત્ર સે. તો શબ્દ શું બને? બે સે. તો અહીંયા લખવાનું છે બે સે. ત્યાર પછી આપણે નીચે આપણે જોઈએ શું આપેલું છે? ક રને એક માત્ર રે ક રે. તો અહીંયા આપણે લખીશું ક રે. ત્યાર પછી છને કાનો છા જ. તો શબ્દ શું આપેલો છે આપણે? છા જ. તો અહીંયા આપણે લખીશું છા જ. ત્યાર પછી અને કાનો આ ગ. તો અહીંયા શબ્દ શું લખીશું? આ ગ. ત્યાર પછી શને એક માત્ર સે ર. તો અહીંયા શબ્દ લખીશું સે ર. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે શું આપેલો છે? બને એક માત્ર બે સને એક માત્ર સે. તો શબ્દ શું બને? બે સે. ત્યાર પછી શું આપેલું છે? છને એક માત્ર છે. તો બે સે છે. આખું શું વંચાય? બે સે છે. તો અહીંયા આપણે લખીશું બને એક માત્ર બે સને એક માત્ર સે. બે સે, બે સે લખ્યું. ત્યાર પછી આપણે અહીંયા બે સે પછી જગ્યા આપેલી છે. ત્યાર પછી છને એક માત્ર છે લખેલું છે. તો આપણે અહીંયા પણ એ જ રીતે લખવાનું છે. બે સે એ ભેગું લખવાનું છે. ત્યાર પછી જગ્યા છોડીને શું લખીશું? છને એક માત્ર છે. એ જ રીતે આપણે નીચે જોઈએ ક રને એક માત્ર રે ક રે. અને ત્યાર પછી શું આપેલું છે? છને એક માત્ર છે. તો આખું શું વંચાય? કરે છે. તો આપણે અહીંયા લખીશું કરે. ત્યાર પછી થોડી જગ્યા છોડીને છને એક માત્ર છે. આ રીતે લખવાનું છે. હવે અહીંયા શબ્દ આપેલો છે. શું આપેલો છે? કને કાનો કા ન ન. તો અહીંયા લખીશું કા ન ન. ત્યાર પછી બને કાનો બા વ ન. બા વ ન. તો અહીંયા લખીશું બા વ ન. ત્યાર પછી નને કાનો ના ન ક. શબ્દ શું બને? ના ન ક. તો અહીંયા લખીશું નને કાનો ના ન ક. તો અહીંયા આપણે શું કર્યું બાળકો? શબ્દ આપેલા હતા તે વાંચ્યું અને તે જ શબ્દ સામે આપણી ચોપડીમાં બે લીટીની અંદર આપણે લખતા શીખ્યા. હવે આપણે નીચે શું આપેલા છે? વાક્યો આપેલા છે. તો આ વાક્યો આપણે વાંચવાના છે. તો સૂચના વાંચીએ. વાક્યો વાંચો અને લખો. અહીંયા વાક્યો આપેલા છે. આ વાક્યો પહેલા આપણે વાંચવાના છે. ત્યાર પછી આપણે સામે અહીંયા બે લીટી આપણી ચોપડીમાં આપેલી છે તે બે લીટીની અંદર આપણે આ વાક્ય જોઈને લખવાનું
છે. તો પહેલું વાક્ય વાંચીએ. અનેકાનો આ બને કાંટો બા છે ને એક માત્ર છે તો આખું શું વંચાય આ બા છે. તો અહીંયા લખીશું આ બા છે. આ ત્રણેય અક્ષર છે એની વચ્ચે આપણે શું જગ્યા છોડવાની છે. જેવું અહીંયા આપેલું હોય એવું જ અહીંયા લખવાનું છે. આ પછી જગ્યા છે તો આ પછી જગ્યા જ રાખવાની. ત્યાર પછી બા લખેલું છે તો બા લખવાનું. ત્યાર પછી બા પછી જગ્યા હોય તો જગ્યા છોડવાની. ત્યાર પછી છે લખવાનું. અને છે પછી આપણે શું આપેલું છે પૂર્ણ વિરામ. તો પૂર્ણ વિરામ આપણે અહીંયા પણ કરવાનું. જો નહીં કરેલું હોય તો કર્મમાં આપણા માર્ક્સ કટ થઈ જાય. હવે આપણે આગળનું વાક્ય વાંચીએ. અનેકાનો આ કનેકાનો કા ન ન પછી છને એક માત્ર છે તો આખું શું વંચાય આ કાનન છે. તો અહીંયા લખીશું આ કાનન છે. પછી પૂર્ણ વિરામ. એ જ રીતે આપણે ત્રીજું વાક્ય વાંચીએ. અનેકાનો આ જને એક માત્ર છે આ જે ર જને કાનો જા ર જા છને એક માત્ર છે આ જે રજા છે. તો અહીંયા લખીશું આ જે પછી જગ્યા છોડવાની રજા પછી જગ્યા છોડીને છને એક માત્ર છે પછી પૂર્ણ વિરામ આ જે રજા છે. એ જ રીતે ચોથું વાક્ય જોઈએ. મ નને એક માત્ર ને મ ને ગને ગનેકાનો ગા જર ગા જર ગ મને એક માત્ર મે ગ મે છને એક માત્ર છે તો આખું શું વંચાય મને ગાજર ગમે છે. અહીંયા લખીશું મને ગાજર ગમે છે. ત્યાર પછી પૂર્ણ વિરામ. તો આપણે અહીંયા શું કર્યું વાક્ય વાંચતા ગયા અને એ વાક્ય જોઈને સારા અક્ષરે બે લીટીની અંદર આપણે લખતા શીખ્યા. તો બાળકો તમારી કલમની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 78 પર આપણે અહીંયા ઘણા શબ્દો આપેલા છે. આ બધા જ શબ્દો તમારે બે લીટીની અંદર વાંચીને સામે જોઈને લખવાના છે. એ જ રીતે વાક્યો પણ આપણે ઘણા આપેલા છે. તો આ વાક્યો પણ આપણે પહેલા વાંચવાના છે. ત્યાર પછી આપણે જોઈને સામે બે લીટીની અંદર આપણે એ વાક્ય જોઈને લખવાના છે. તો હવે આપણે અહીંયા સૂચના વાંચીએ. ચિત્ર ઓળખી ખાના પૂરો. તો આપણે અહીંયા શું આપેલા છે આપણી ઝોપડીમાં અહીંયા આપણે ચિત્રો આપેલા છે. જો પહેલું ચિત્ર આપણે શેનું આપેલું છે અજગરનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી અહીંયા જગનું ચિત્ર આપેલું છે. તો આ ચિત્ર ઓળખીને આપણે અહીંયા ખાના પૂરતી કરવાની છે. તો અજગરનું ચિત્ર આપણે કેમ આપેલું છે ઊભું આપેલું છે અને જગનું ચિત્ર આપણે કેમ આપેલું છે આડું આપેલું છે. તો અજગરનું ચિત્ર ઊભું છે માટે અજગર શબ્દ ઊભો લખવાનો અને જગનું ચિત્ર આડું છે તો આપણે જગ જગ શબ્દ ક્યાં લખીશું આડો લખીશું. તો જોઈએ અહીંયા અજગરનું ચિત્ર ઊભું છે માટે આપણે અજગર શબ્દ ઊભો લખીશું. તો અજગર શબ્દ ઊભો લખીએ તો એમાં ગ ગણપતિનો ગ તો આપી દીધો છે. તો આપણે અહીંથી અહીંયાથી બોલતું જવાનું અને એક એક ખાનામાં એક એક શબ્દ અક્ષર લખવાનો છે. તો અજગર. તો અજગરમાં પહેલા શું આવે અ અજગરનો અ. તો પહેલા અ પછી જ જમૃગનો જ. તો અજ પછી ગ આપણે આપેલો છે ત્યાર પછી શું આવે અજગર. તો બરોબર આ રીતે આપણે શું કરવાનું છે શબ્દ આપણે લખવાનો છે ચિત્ર ઓળખવાનું છે. એ ચિત્ર શેનું છે એ આપણે શબ્દ અહીંયા આપણે ખાના પૂર્તિમાં લખવાનો છે અને જે અક્ષર આપણે આપેલો હોય તે લખવાનો નથી તેના સિવાયના અક્ષર લખવાના છે. તો અહીંયા અજગરનું ચિત્ર હતું તો આપણે શબ્દ લખ્યો અ જ ગ આપણે આપેલો હતો અને ર લખ્યો. તો આપણે શબ્દ આ રીતે મખાના પૂર્તિ કરવાની છે. ત્યાર પછી અહીંયા આપણી ચોપડીમાં જગનું ચિત્ર આપેલું છે. કેવું આપેલું છે આડું આપેલું છે. તો જગ. તો જગમાં ગ ગણપતિનો ગ આપેલો છે તો આપણે અહીંયાથી બોલતું જવાનું લખતું જવાનું જગ. તો પેલો કયો અક્ષર આવશે જ જમૃતનો જ. તો અહીંયા જ લખ્યો અને અહીંયા ગ આપણે આપેલો છે તો જગ શબ્દ બની ગયો. તો આપણે અહીંયા શું કર્યું બાળકો ઊભું ચિત્ર
ચિત્ર હતું એનો શબ્દ આપણે ઊભો અને આડું ચિત્ર હતું તેનો શબ્દ આપણે આડો લખીને ખાનાપૂર્તિ કરતા શીખ્યા. હવે અહીંયા બીજું ચિત્ર આપેલું છે. અહીંયા શેનું ચિત્ર આપેલું છે? કેરમ. કેરમ કેવું ચિત્ર આપેલું છે? ઊભું ચિત્ર આપેલું છે. અને અહીંયા કેવું ચિત્ર આપેલું છે? આડું ચિત્ર. શેનું છે? ગાજરનું. તો અહીંયા ગાજરનું ચિત્ર આપણી ચોપડીમાં આપેલું છે અને અહીંયા કેરમનું ચિત્ર આપેલું છે. તો કેરમ ઊભું છે તો અહીંયાથી આપણે ઊભા ખાનામાં લખવાનું. તો અહીંયા ઊભા ખાનામાં લખીએ અને એક માત્ર કે ર આપણે આપેલો છે પછી શું આવશે? કે ર મ. તો અહીંયા છેલ્લા ખાનામાં શું લખીશું? મ. અને આડું ચિત્ર શેનું છે? ગાજરનું. તો આપણે આડો શબ્દ લખવાનો છે ગાજર. તો ગાજર આપણે ર આપેલો છે તો આગળના શબ્દ અક્ષર આપણે લખીશું. તો ગાજરમાં પહેલા શું આવે? ગને કાનો ગા. બીજા ખાનામાં જ અને ર આપણે આપેલો છે તો અહીંયા આપણે શું કર્યું? ગાજર લખ્યું અને ઊભું આપણે શું લખ્યું? કે રમ. આપણે જે બાકીના અક્ષર હતા તે લખતા શીખીએ છીએ. તો હવે આપણે અહીંયા જોઈએ ત્રીજું ચિત્ર આપણે શેનું આપેલું છે? અહીંયા ઉપર આપણે બસનું ચિત્ર આપેલું છે. બસનું ચિત્ર કેવું છે? ઊભું છે. તો આપણે બસ કેમ લખીશું? ઊભું લખીશું. અને કાબરનું ચિત્ર કેવું આપેલું છે? આડું આપેલું છે. તો કાબર શબ્દ કેમ લખીશું? આડો લખીશું. તો બંનેમાં આપણે બસમાં બ અને કાબરમાં પણ બ બંને આપણે આપેલો છે. બ બંનેનો બ આપણે આપેલો છે તો આપણે ઊભું પહેલા લખીએ બસ. તો બ આપેલો છે તો ત્યાર પછી શબ્દ શું આવશે? સ. તો સ ક્યાં લખીશું? ઊભા ખાનામાં. તો અહીંયા શબ્દ લખ્યો બસ. એ જ રીતે કાબર આપણે આડું લખવાનું છે તો બ આપેલો છે. તો અહીંયા આપણે પહેલો અક્ષર શું લખીશું? કને કાનો કા. બ અને ર રમકડાનો ર. તો કાબર આડું લખ્યું અને બસ ઊભું લખવાનું છે. તો આ રીતે આપણે ખાનાપૂર્તિ કરવાની છે. હવે આપણે આગળનું જોઈએ. અહીંયા નાકનું ચિત્ર આપણે શેમાં આપેલું છે? ઊભું આપેલું છે. અને અહીંયા બાકસનું ચિત્ર શેમાં આપેલું છે? આડું આપેલું છે. તો આપણે નાક શબ્દ ઊભો લખીશું અને બાકસ શબ્દ આડો લખીશું. તો બંનેમાં આપણે એક અક્ષર શું આપેલો છે? સરખો છે. તો એ અક્ષર આપણે આપેલો છે ક આપેલો છે. તો આપણે ઊભું પહેલા નાકનું ચિત્ર છે તો નાક લખવાનું છે. તો અહીંયા આપણે નને કાનો ના અને ક આપણે આપેલો છે. હવે આપણે આડું બાકસ લખીશું તો બાકસમાં ક આપેલો છે. તો પહેલો અક્ષર શું આવશે? બને કાનો બા. ક આપણે આપેલો છે પછી સ બા ક સ. તો શબ્દ બની ગયો ઊભું નાક લખ્યું અને બાકસ આડું લખ્યું. હવે આપણે એ જ રીતે જો અહીંયા ચિત્ર જોઈએ આગળનું તો શેનું ચિત્ર આપેલું છે? મગરનું ચિત્ર આપેલું છે. તો મગર કેવું ચિત્ર આપેલું છે? આડું આપેલું છે. અને રબરનું ચિત્ર કેવું આપેલું છે? રબરનું ચિત્ર આપણે ઊભું આપેલું છે. તો બંનેમાં ર આપણે આપેલો છે. તો પહેલા આડું લખીએ મગર મગર. તો અહીંયા પહેલા ખાનામાં શું આવશે? મ. બીજા ખાનામાં ગ અને ર આપણે આપેલો છે મગર. એ જ રીતે રબરનું ચિત્ર ઊભું છે માટે આપણે રબર શેમાં લખીશું? ઊભું લખીશું. તો ર આપેલો છે પછી બ અને ત્યાર પછી ર. ર બ ર અને મગર. તો શબ્દ બની ગયો. એ જ રીતે અહીંયા છઠ્ઠું ચિત્ર આપેલું છે. શેનું આપેલું છે? વરસાદનું ચિત્ર આપેલું છે. કેવું છે? આડું છે. અને સાવજનું ચિત્ર આપેલું છે એ કેવું છે? ઊભું છે. તો આપણે ઊભું સાવજ લખીશું, આડું વરસાદ લખીશું. તો વરસાદ એમાં સા આપેલો છે અને સાવજમાં પણ સા આપેલો છે. તો આપણે આડું લખીએ વરસાદ. તો અહીંયા વ પછી બીજા ખાનામાં ર સા આપેલો છે દ વરસાદ. ત્યાર પછી સાવજ. તો સાવજનું ચિત્ર આપેલું છે તો સા આપેલો છે. હવે ઊભું લખવાનું છે વ અને જ સાવજ. તો અહીંયા વરસાદ અને સાવજ. તો આ રીતે આપણે ખાનાપૂર્તિ કરતા શીખ્યા. હવે આપણે આગળ જોઈએ. જો બાળકો અહીંયા શું આપેલું છે સૂચના? ખાલી જગ્યામાં કૂદતો અક્ષર લખી શબ્દ બનાવો. કૌંસમાંથી અક્ષર પસંદ કરો. તો અહીંયા આપણે કૌંસમાં શું આપેલા છે? અક્ષર આપેલા છે. અને અહીંયા આપણે અહીંયા બોક્સ આપેલા છે એમાં બોક્સમાં શબ્દ લખેલો છે પણ કેવો છે? અધૂરો.
કરવો છે તો આપણે આ કૌંસમાંથી આપણે અક્ષર પસંદ કરીને અહીંયા મૂકવાનો છે અને આખો શબ્દ પૂર્ણ કરવાનો છે તો અહીંયા જોઈએ પહેલું કૌંસમાં શું આપેલું છે જનેકાનો જા સનેકાનો સા લ અને જ આ ચાર અક્ષર આપણે આપેલા છે નીચે આપણે બોક્સ આપેલું છે એમાં ર અને સ આપેલો છે તો અહીંયા જવાબ શું લખીએ કે જવાબ શું લખીએ કે આપણે અહીંયા પૂર્ણ શબ્દ મળી જાય તો અહીંયા આપણે પહેલા જા મૂકીએ જનેકાનો જા તો જા ર સ તો એવો કોઈ શબ્દ ના હોય હવે અહીંયા સા મૂકીએ તો સનેકાનો સા સારસ તો સારસ શબ્દ હોય તો હા તો સારસ શબ્દ હોય હવે લ મૂકો તો લ રસ એવું કોઈ શબ્દ ન હોય જ મૂકીએ તો જ રસ તો એ પણ શબ્દ ખોટો પડે તો યોગ્ય શબ્દ શું છે સારસ તો અહીંયા આપણે શું મૂકીશું સા તો અહીંયા સનેકાનો સા મૂકવાનું છે તો આપણે આ જ રીતે બધા શબ્દો તમારે બધે મૂકતા જવાના જે શબ્દ યોગ્ય હોય જેનો અર્થ હોય એ શબ્દ કે અહીંયા અક્ષર લખીને શબ્દ કેવો પડે સાચો પડે તો અહીંયા બીજું જોઈએ લનેકાનો લા બને એક માત્ર બે દનેકાનો દા અને અ તો અહીંયા આપણે કયો ઓપ્શન મૂકીએ આ ચારમાંથી તો શબ્દ સાચો પડે તો લા મૂકીએ તો લાદર બને તો ખોટું પડે વે મૂકીએ તો વેદર બને તે પણ ખોટું પડે તો દા મૂકીએ દનેકાનો દા દર તો દાદર શબ્દ હોય તો હા તો આપણે દાની નીચે લીટી કરીને અહીંયા લખવાનું છે દા દર એ જ રીતે આપણે આગળ જોઈએ અહીંયા શબ્દ અક્ષર આપેલો છે સ દનેકાનો રા ત મ તો અહીંયા ચાર અક્ષર આપેલા છે અહીંયા શબ્દ આપેલો છે મ પછી ખાલી જગ્યા રા મ રા હવે અહીંયા સ મૂકીએ તો મ સરા એવો કોઈ શબ્દ ન હોય રા મૂકીએ તો મ રા રા એવો કોઈ શબ્દ ન હોય ત મૂકીએ તો મ તરા એ પણ શબ્દ યોગ્ય નથી તો અહીંયા મ મૂકીએ તો મ મરા મુરા શબ્દ હોય તો હા તો અહીંયા મ ની નીચે લીટી કરીને અહીંયા શું લખીશું મ મ મરા તો આ શબ્દ કેવો પડે સાચો એ જ રીતે અહીંયા સ ક અ અને અનેકાનો આ આપેલા છે તો અહીંયા આપણે શબ્દ કયો મૂકીએ તો શબ્દ પૂર્ણ બને અક્ષર કયો મૂકવાનો તો સ મૂકીએ તો સ ના જ એવો કોઈ નો શબ્દ ન હોય ક મૂકીએ તો ક ના જ એવો પણ શબ્દ ન હોય અ મૂકીએ તો અ ના જ તો શબ્દ બન્યો તો હા તો આપણે શું મૂકીશું અ મૂકીશું તો અ ના જ આ શબ્દ કેવો છે યોગ્ય છે હવે આપણે જોઈએ બ ર જ ક અને બંને કાનો બા ચાર અક્ષર આપેલા છે અહીંયા આપણે કયો અક્ષર મૂકીએ કે શબ્દ અર્થપૂર્ણ બને તો વ અને ન આપેલું છે તો પહેલો મૂકીએ ર ર અહીંયા મૂકીએ તો વ ર ન તો એવો કોઈ શબ્દ ન હોય હવે જ મૂકીએ તો વ જ ન તો વજન શબ્દ હોય તો હા તો આપણો જવાબ શું આવશે જ તો અહીંયા જ મૂકીશું વ જ ન આ શબ્દ કેવો પડે સાચો પડે હવે આપણે આગળ જોઈએ જનેકાનો જા નને એક માત્ર ને ક અને પ આ ચાર અક્ષર આપણે આપેલા છે અહીંયા કયો અક્ષર મૂકીએ કે શબ્દ સાચો બને તો અહીંયા દા અને મ આપેલું છે તો પહેલો અક્ષર મૂકીએ જનેકાનો જા તો જા દા મ તો આવો અક્ષર આવો શબ્દ બને ન બને હવે નને એક માત્ર ને મૂકીએ ને દા મ તો આ પણ અયોગ્ય શબ્દ છે હવે ક મૂકીએ ક દા મ આવો પણ કોઈ શબ્દ ન હોય હવે બ મૂકીએ તો બ દા મ તો શબ્દ બન્યો તો હા તો અહીંયા બ ની નીચે લીટી કરીને અહીંયા શું મૂકીશું બ બ દા મ તો આ રીતે આપણે અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે અને અહીંયા શબ્દ આપણે આ રીતે અક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કરતા શીખ્યા હવે આપણે આગળ જોઈએ શબ્દો બનાવો તો અહીંયા આપણે શું આપેલા છે અહીંયા આપણે અક્ષરો આપેલા છે જુદા જુદા એ અક્ષરોમાંથી આપણે અહીંયા આપેલા શબ્દો બનાવવાના છે તો અહીંયા શબ્દો આપેલા છે કામ પામ અમર કાનન કમર બજાર અવાજ જાનર અજગર અને અજબ આટલા શબ્દો આપણે અહીંયા બનાવવાના છે એક ઉદાહરણ આપેલું છે અહીંયા શું આપેલો છે પહેલો અક્ષર બનાવેલો આપેલો છે નમૂનો પહેલો શબ્દ શું છે કામ તો અહીંયા શું લખેલું છે કામ તો આપણે એની ઉપર શું કરેલું બતાવ્યું છે આપણે બોસ આ રીતે આપણે શબ્દ શોધીને બનાવવાનો છે તો બીજો શબ્દ જોઈએ
મળી જાય અને શબ્દ મળી જાય તો અહીંયા જોઈએ બા આપેલો છે ને અહીંયા છે હા પણ હા બા આપેલો છે પાછળ કયો અક્ષર જોઈએ આપણે મ તો અહીંયા મ આપેલો છે ને અહીંયા મને કાનમાં આપેલો છે તો અહીંયા બા શબ્દ બનતો નથી હવે બીજે જોઈએ તો બા આપેલો છે તો આ લાઈનમાં ક્યાંય આપણે બા નથી આપેલો અહીંયા જોઈએ અહીંયા આપેલો છે નહીં અહીંયા આપેલો છે હા બને કાનો બા આપેલો છે હવે પાછળનો અક્ષર શું આવે છે મ તો પાછળ જોઈએ બા પછી મ આપેલો છે તો અહીંયા મ આપેલો છે તો હા અહીંયા બામ લખેલું આપેલું છે તો આ બામ શબ્દ ઉપર આપણે શું બનાવવાનું છે આ રીતે બોક્સ બનાવવાનું છે તો અહીંયા બામ ઉપર આપણે બોક્સ બનાવ્યું તો આપણે બામ શબ્દ અહીંયા મળી ગયો હવે આપણે આગળનો શબ્દ જોઈએ અમર તો આપણે પહેલા કયો અક્ષર શોધીશું અ શોધવાનો છે તો અહીંયાથી જોવાનું અ આપણે ક્યાંય આપેલો છે તો હા અહીંયા અ આપેલો છે પછી મ આપેલો છે તો પાછળ હા મ પણ આપેલો છે પછી ર આપેલો છે તો હા ર પણ આપણે આપેલો છે તો અહીંયા આપણે કયો શબ્દ મળ્યો અમર તો આપણે એ શબ્દ ઉપર શું કરવાનું છે આ રીતે બોક્સ બનાવવાનું છે આ રીતે અમર આ શબ્દ આપણે મળી ગયો તો એની ઉપર આપણે બોક્સ બનાવ્યું હવે આપણે આગળનો શબ્દ શોધીએ કનેકાનો કા ન ન તો અહીંયા આપણે પહેલા શું શોધીશું કા શોધવાનો છે તો અહીંયા આ લાઈનમાં આપણે કા ક્યાંય દેખાતો નથી બીજી લાઈનમાં કા શોધીએ તો અહીંયા બીજી લાઈનમાં કા આપેલો છે પણ પાછળ ન આપેલો નથી તો આ કાનન શબ્દ બનતો નથી ત્યાર પછી જોઈએ કા આપેલો છે નહીં ત્રીજી ચોથી ત્રીજી લાઈનમાં જોઈએ કા આપેલો છે તો અહીંયા કા આપેલો છે તો અહીંયા કનેકાનો કા આપેલો છે પાછળ નો આપેલો છે નો આપેલો છે તો હા ત્યાર પછી નો આપેલો છે ત્યાર પછી પણ આપણે નો આપેલો છે તો આપણે અહીંયા કાનન શબ્દ મળી ગયો તો તેના પર આપણે શું બનાવીશું બોક્સ બનાવવાનું છે આ રીતે હવે આપણે કયો શબ્દ શોધવાનો છે કમર તો પહેલા કયો અક્ષર શોધીશું ક તો અહીંયા આપણે જોઈએ અહીંયા ક છે ક્યાંય તો અહીંયા ક આપણે પહેલી લાઈનમાં નથી આપેલો બીજી લાઈનમાં જોઈએ તો બીજી લાઈનમાં પણ આપણે ક નથી આપેલો હવે ત્રીજી લાઈનમાં જોઈએ તો ત્રીજી લાઈનમાં પણ ક આપેલો છે અહીંયા પણ પાછળ મ અને લ નથી આપેલા તો અહીંયા પણ કમર શબ્દ બનતો નથી હવે જોઈએ બીજે ક્યાંય ક આપેલો છે આ લાઈનમાં નહીં હવે ચોથી લાઈનમાં જોઈએ આપણે આપેલો છે ક તો હા અહીંયા આપેલો છે પણ પાછળ મ અને લ આપેલો નથી માટે અહીંયા કમર શબ્દ બનતો નથી ત્યાર પછી જોઈએ અહીંયા ક આપેલો છે તો હા ત્યાર પછી મ પણ આપેલો છે ને ર પણ આપેલો છે તો અહીંયા આપણે કમર શબ્દ મળી ગયો તો તેના પર આપણે શું કરીશું બોક્સ બનાવીશું ત્યાર પછી કયો અક્ષર છે કમર પછી બ જા ર તો આપણે પહેલા કયો અક્ષર શોધીશું બ તો અહીંયા બ આપણે ક્યાંય આપેલો છે નહીં ત્યાર પછી અહીંયા બ આપેલો છે ત્યાર પછી આપણે શું આપેલું છે જનેકાનો જા તો અહીંયા જોવાનું બ પછી જનેકાનો જા છે હા ત્યાર પછી આપણે શું આપેલું છે અહીંયા ર તો ત્યાર જા પછી ર છે તો હા તો બ જા ર આ શબ્દ આપણે અહીંયા મળી ગયો તો આપણે તેના પર શું કરવાનું છે આ રીતે બોક્સ બનાવવાનું છે તો બજાર શબ્દ આપણે મળી ગયો બજાર પછી શું છે અવાજ તો આપણે પહેલા અ શોધવાનો છે તો આ લાઈનમાં અ આપણે ક્યાંય આપેલો નથી અહીંયા આપેલો છે તો ત્યાં તો અક્ષર બની ગયો છે તો અહીંયા આપેલો છે નહીં અહીંયા આપેલો છે અ પણ એના પછી વને કાનો વા આપેલો નથી એટલે અહીંયા શબ્દ બનતો નથી હવે આપણે જોઈએ અ ક્યાં આપેલો છે તો અહીંયા અ આપેલો છે ત્યાર પછી વને કાનો વા ક્યાં છે તો અહીંયા આપેલો છે હા પછી જ તો જ પણ આપેલો છે તો અહીંયા શબ્દ શું બન્યો અવાજ શબ્દ બની ગયો અવાજ તો આ રીતે આપણે શબ્દ શોધવાનો છે ત્યાર પછી અવાજ પછી શું આપેલું છે જાનવર શબ્દ આપેલો છે તો આપણે પહેલા શું શોધીશું જનેકાનો જા તો જનેકાનો જા આપણે ક્યાં આપેલો છે અહીંયા આપેલો છે હા ત્યાર પછી ન આપેલો છે તો નહીં જ ન આપેલો નથી તો અહીંયા શબ્દ બનતો નથી હવે જોઈએ જા ક્યાં આપેલો છે તો એ જ લાઈનમાં આપણે પાછળ આપેલો છે જા આપેલો છે ત્યાર પછી ન આપેલો છે તો હા ત્યાર પછી વો આપેલો છે તો હા અને ર આપેલો છે તો હા તો અહીંયા જાનવર શબ્દ આપણે મળી ગયો તો આપણે તેના પર શું કરીશું આ રીતે બોક્સ બનાવીશું હવે આપણે જાનવર પછી
પછી શું આપેલું છે અજગર અજગર શબ્દ આપેલો છે તો આપણે પહેલા શું શોધીશું અ અજગર નો અ શોધીશું તો અહીંયા આપણે અ આપેલો છે નહીં અહીંયા આપેલો છે તો હા અહીંયા આપેલો છે અ ત્યાર પછી જ આપેલો છે તો હા જ પણ આપેલો છે ગ આપેલો છે આ ગ અને ર આપેલો છે તો ર પણ આપણે આપેલો છે તો અહીંયા શબ્દ શું બન્યો અજગર તો આપણે આ રીતે અજગર શબ્દ ઉપર બોક્સ બનાવવાનું છે ત્યાર પછી આપણે શું આપેલું છે અજપ તો આપણે પહેલા શું શોધીશું અ શોધીશું તો આ લાઈનમાં ક્યાંય અ છે અ અજગરનો અ છે નહીં આ લાઈનમાં છે નહીં નથી આ લાઈનમાં છે તો નથી આ લાઈનમાં છે અ તો હા તો અ અહીંયા આપેલો છે ત્યાર પછી શું આપેલું છે જ તો જ છે તો હા ત્યાર પછી શું છે બ તો અહીંયા બ છે તો હા તો શબ્દ બની ગયો અજબ તો આપણે આ શબ્દ પર પણ શું કરવાનું છે બોક્સ બનાવવાનું છે તો બાળકો અહીંયા જે શબ્દ આપેલો હતો એ જ શબ્દ આપણે આમાં આ રીતે શોધીને એના પર બોક્સ બનાવતા શીખી ગયા હવે આપણે જોઈએ કલરની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 80 પર આપણે અહીંયા પ્રવૃત્તિઓમાં બીજી પ્રવૃત્તિ આપેલી છે ભૂલભુલાવણીમાંથી બહાર નીકળો અને લખો તો અહીંયા આપણે એક છોકરો આપેલો છે અને અહીંયા આપણે અહીંયાથી આપણે અંદર જવાનું છે છોકરા છોકરો ઊભો છે એને અંદર જવાનું છે રસ્તો શોધીને આપણે અહીંયા બીજું તીર આપેલું છે ત્યાંથી બહાર નીકળવાનું છે તો આપણે આ રીતે અહીંયાથી અંદર જતું જવાનું અને ભૂલભુલાવણીમાંથી રસ્તો શોધીને ત્યાર પછી આપણે રસ્તો શોધી બહાર નીકળવાનું છે આ રીતે આપણે બહાર નીકળીશું હવે અહીંયા જોવો બાળકો અહીંયા આપણે શેનું ચિત્ર આપેલું છે કેરીનું ચિત્ર આપેલું છે તો કેરીનું ચિત્ર છે એની નીચે આપણે એ ચિત્ર શેનું છે એ શબ્દ લખવાનો છે તો બે લીટીની અંદર આપણે શું લખીશું અહીંયા કેરીનું ચિત્ર છે તો અહીંયા કેરી લખીશું ત્યાર પછી અહીંયા શેનું છે ચિત્ર તો કમળનું ચિત્ર આપેલું છે તો નીચે આપણે બે લીટીની અંદર કમળ લખીશું અને ત્યાર પછી અહીંયા ગાજરનું ચિત્ર છે તો અહીંયા આપણે ગાજર લખવાનું છે તો બાળકો અહીંયા આપણો પાઠ 5 અમે સૌ સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ થાય છે અને અહીંયા આપણો પહેલા સેમિસ્ટરનો પહેલા સત્રનો અભ્યાસક્રમ પણ પૂર્ણ થાય છે તો આજનું આપણું હોમવર્ક છે કલમની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 78 પેજ નંબર 78 પેજ નંબર 79 અને પેજ નંબર 80 પેજ નંબર 78 79 અને 80 એ આજનું આપણું હોમવર્ક છે હવે પરીક્ષા લક્ષી મૂલ્યાંકન આપણે આગળના વિડીયોમાં કરીશું જય શ્રી કૃષ્ણ બાળકો